કચ્છના કલેક્ટર તરીકે પોતાની અમૂલ્ય સેવા આપનારા મહેન્દ્ર પટેલ કચ્છની બે દિવસીય મુલાકાતે છે મહેન્દ્ર પટેલનું આજે કચ્છમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાંજે સર્કિટ હાઉસ ખાતે બોર્ડર રેન્જ આઈજી એકે જાડેજા કલેકટર મુકુલ ગાંધી એસપી મકરંદ ચૌહાણ અને કચ્છ ઉદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી સાથે ઔપચારિક મુલાકાત કરી હતી ભુજના સર્કિટ હાઉસ ખાતે મળેલી ઔપચારિક બેઠકમાં મહેન્દ્ર પટેલે કચ્છના અનુભવો વર્ણવ્યા હતા તો કચ્છ ઉદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી સાથે પણ ઔપચારિક વાર્તાલાપ કરી હતી અને કચ્છના ખબર અંતર પૂછ્યા હતા કચ્છમાં અમૂલ્ય સેવા બજાવનારા તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર પટેલને મળવા માટે કચ્છના અધિકારીઓ પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા સર્કિટ હાઉસ ખાતેની ઔપચારિક મુલાકાત બાદ કચ્છના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ તેમજ બોર્ડર રેન્જના આઈજી એકે જાડેજા પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ કલેકટર મુકુલ ગાંધી એલસીબી પીઆઈ જેએમ આલ સહિતના અધિકારીઓ ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા રજત જયંતિ મહોત્સવમાં પહોંચ્યા હતા જ્યાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા જયંત માધાપરિયા ભીમજી જોધાણી સહિતના આગેવાનોને મળ્યા હતા તો સ્વામિનારાયણ મંદિરે કચ્છના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ તેમજ અન્ય અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ મહેન્દ્ર પટેલનું ભુજની ખાનગી હોટલ ખાતે ભાજપના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ કલેક્ટરને સન્માનિત કર્યા હતા આ પ્રસંગે બોર્ડર રેન્જના આઈજી એ કે જાડેજા કચ્છના સાંસદ વિનોદ ચાવડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટ જીગર છેડા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અજય ગઢવી ઇન્દ્રજીતસિંહ જાડેજા ત્રિકમ આહિર જોરાવરસિંહ રાઠોડ જથાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કર જયેશ છેડા ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીન લાલન રવિન્દ્ર ત્રવાડી જયંત માધાપરિયા સહિતના આગેવાનોએ સન્માન કર્યા બાદ ઔપચારિક બેઠક કરી હતી ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર પટેલ આજથી બે દિવસની કચ્છ મુલાકાતે છે ત્યારે તેમનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાઈ રહ્યું છે કલેક્ટર તરીકેની ફરજ દરમિયાન મહેન્દ્ર પટેલે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે કામગીરી કરી હતી જે કાર્ય રાજકીય પ્રતિનિધિઓને કરવાના હોય તેવા કામ કલેક્ટર તરીકે મહેન્દ્ર પટેલે કચ્છમાં કર્યા હતા જેથી તેમણે કચ્છમાં રાજકીય છાપ ઉભી કરી છે આવતીકાલે ગાંધીધામ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે